હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે લીલી તુવેર અને લીલા ટમેટાનું શાક. ઠંડીની સિઝન ચાલુ છે તો લીલી તુવેર અને લીલા ટમેટા છે તે માર્કેટમાં બહુ સારા મળે છે. તો આજે આપણે લીલી તુવેર અને લીલા ટમેટાનું ટેસ્ટી શાક બનાવશું. શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ઠંડી સ્પેશિયલ શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લેશું. તો બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને આપણે કટ કરી લેશું. બે મીડિયમ સાઈઝના ટમેટા લેશું તો ટમેટાને પણ કટ કરી લેશું. તો થોડું લસણ લીધું છે અને બે લીલા મરચાં લીધા છે. તીખું તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવાનું છે. તો આપણે ટેસ્ટ અનુસાર નિમક લેશું, વઘાર માટે રાઈ અને જીરું લેશું, શાકમાં નાખવા માટે આપણે તેલ લેશું, લીલી તુવેર લેશું. તો લીલી તુવેરને મેં પહેલા જ ફોલીને રાખી દીધી હતી. તો ઇન્ગ્રીડિયન્ટ્સને પીસવા માટે એક મિક્સર જાર લેશું, તેમાં આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું, લીલું મરચું નાખશું અને જે લસણ રાખ્યું હતું તે લસણ નાખશું. તો લીલું ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખશું. તો જો તમારી પાસે લીલા ધાણા વધારે અવેલેબલ હોય તો તમે લીલા ધાણા પણ નાખી શકો છો. તો મિક્સર જારને બંધ કરશું. મિક્સર જારને બંધ કરી અને આપણે તેને પીસી લેશું. તો આવી રીતે આપણે ઝીણું પીસી લેવાનું છે. તો આ રીતે પીસી અને થોડી વાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેશું. તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને પણ ગરમ થવા દેશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં રાઈ અને જીરું નાખશું અને રાઈ જીરુંને ફૂટવા દેશું. તો શાકમાં જો તમારે હિંગ નાખવી હોય તો તમે જ્યારે રાઈ જીરું નાખો છો ત્યારે સાથે તમે હિંગ પણ નાખી શકો છો. તો રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે. તો આપણે જે પ્યુરી તૈયાર કરીને રાખી હતી તે પ્યુરી નાખશું અને પ્યુરીને બરાબર મિક્સ કરી દેશું. તો તમે જ્યારે પ્યુરીને વઘારો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઉડે નહીં. તો 2 થી 3 મિનિટ સુધી આપણે પ્યુરીને સાતડી લેશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું. નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે. તો નિમક નાખી અને નિમકને પણ બરાબર મિક્સ કરી દેશું. તો નિમક સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે પ્યુરીને 3 થી 4 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે. તો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તેલ છે તે છૂટું પડી ગયું છે અને પ્યુરી છે તે સારી રીતે પાકી ગઈ છે. તો હવે આપણે લીલી તુવેર ફોલીને રાખી હતી તે લીલી તુવેર નાખશું. તો તુવેર નાખી અને તુવેરને પણ બરાબર મિક્સ કરી દેશું. તો તુવેર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ગરમ મસાલો નાખશું. તો આ શાકમાં આપણે ખાલી ગરમ મસાલો જ નાખવાના છે, બીજા એકોઈ મસાલા નાખવાના નથી. તો ગરમ મસાલો નાખી અને મસાલાને આપણે બરાબર મિક્સ કરી દેશું. તો તુવેર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 કપ જેટલું પાણી નાખશું. પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દેશું. તો પાણી આપણે વધારે નથી નાખવાની, તુવેર સોફ્ટ થાય એટલું જ પાણી નાખવાનું છે. તો પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને 5 મિનિટ સુધી ઢાંકી અને રાખી દેશું. એટલે તુવેર છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય અને તેલ છે તે બહાર ઉડે નહીં. તો 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ખોલી અને જોઈ લેશું. તો જો તમને ગીળો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડ નાખી શકો છો. જો તમને ટેસ્ટ સારો લાગતો હોય ખાટો મીઠો તો જ તમારે ખાંડ નાખવાની છે. તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને લીલા ધાણાને પણ બરાબર મિક્સ કરી દેશું. લીલા ધાણા સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસને પણ બંધ કરી દેશું. જો તમારે શાકમાં ગ્રેવી રાખવી હોય તો તમારે પાણી વધુ નાખવાનું છે અને પાણીને બારવાનું નથી. તો તૈયાર છે આપણે લીલી તુવેર અને ટમેટાનું શાક. તો આ શાકને તમે રોટલી ભાખરી સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. ઠંડીની સિઝન જાય અને માર્કેટમાંથી લીલી તુવેર અને લીલા ટમેટાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ શાક જરૂર ટ્રાય કરજો. શાક ફટાફટ બની પણ જશે અને શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે. અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.